राजकोट महानगरपालिकाना सत्ताधीशो अने अधिकारीओए महत्वपूर्ण निर्णय कर्यो छे। हवे दर सोमवारे मनपाना अधिकारी पदाधिकारी सरकारी कारना बदले पोताना वाहनो उपयोग करशे। आजरोज राजकोट महानगरपालिका खाते डेप्यूटी मेयर सी के नंदाणी साइकल साथे आवी पहोंचे त्यारे स्टेन्डिंग कमिटीना चेरमेन डेप्यूटी मेयर सहितना पदाधिकारीओ पोताना प्राइवेट व्हीकलना माध्यमथी मनपा कचेरी खाते पहोंच्या अने मेयर नयनाबेन सिटी बसमां भूतकાળના ચોક ઉતર્યા હતા અને ત્યાંથી ચાલીને તેઓ મનપા કચેરી પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ નિર્ણયના કારણે વાર્ષિક લાખો રૂપિયાના ઈંધણના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો રાજકોટના શહેરીજનોને મળશે। હું 43 નંબરની બસમાં આ પારડી ચોકના બસ સ્ટેશનથી બેઠી હતી અને અહીંયા ભૂતખાના બસ સ્ટેશન બસનું સ્ટોપ છે ત્યાં હું ઉતરી હતી। ત્યાંથી વોકિંગ કરી અને આપણો જે કાર્યાલય છે સેન્ટ્રલ ત્યાં હું કોર્પોરેશનના કાર્યાલયે હું અહીં આવી। આજે બસમાં બેસવાનો પણ મોકો સારો એવો મળ્યો તો મને ખૂબ આનંદ થયો, કેમ કે બસ છે એવું માધ્યમ છે કે શાંતિથી મુસાફરી કરી શકીએ છીએ અને આજુબાજુનું વાતાવરણ પણ શાંતિથી જોઈ શકીએ છીએ। જે આપણે આપણું વાહન ચલાવતા હોય એમાં આપણને આવી મુસાફરીનો લાભ નથી મળતો। એક વીકમાં એક વખત સોમવારે પોતાના વાહનમાં આવું, પ્રજાનો પૈસો બચાવો। આ નિર્ણયને પદાધિકારીએ જેટલો અમલ કર્યો એટલો જ અધિકારીઓએ પણ નિર્ણય અમલ કર્યો છે। માનનીય કમિશનરથી માંડી અને વોર્ડ ઓફિસર સુધીના તમામ લોકો આજે આપણે જોઈ શકીએ છીએ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પણ અધિકારી કે પદાધિકારી મહાનગરપાલિકાનું વાહન એટલે કે પ્રજાની મિલકત અમે વાપરવાના નથી, 2.5 વર્ષ સુધીનો આ નિર્ણય કર્યો છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકનો પરિવાર 36 વર્ષથી સહાય માટે ઝંખી રહ્યો છે। તો ફિલસાણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ખતુભાઈ મહેરાનું વર્ષ 1987માં ચાલુ નોકરીએ ફરજ દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું, જેને 36 વર્ષ વીતી ગયા છતાં પરિવાર આર્થિક સહાય માટે ધક્કા ખાય છે અને દયનીય સ્થિતિમાં છે, જીવન તેઓ પસાર કરી રહ્યા છે। મૃતક શિક્ષકના પરિવારમાં 2 દીકરીઓ છે, જે બંને કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને પથારી વર્ષે ઘરની મહિલાઓ મજૂરી કરી ગુજરાન ચલાવે છે ત્યારે પરિવાર આટલા વર્ષ બાદ પણ સહાયની આશા રાખી રહ્યો છે। શિક્ષકના પરિવારજનોએ જિલ્લાની મુખ્ય કચેરી અનેકવાર પુરાવા સાથે સહાયની અરજી આપી છે, જે આજ દિવસ સુધી મંજૂર નથી થઈ। લાચાર પુત્રોનું અધિકારીઓ સાંભળતા ન હોવાની રાવ છે। જોકે આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સવાલ કરતા તેમણે 1 વર્ષથી ફાઇલ મોકલી આપી હોવાનો રાગ આલાપે છે। ઘણી વાર રજૂઆતો કરવાથી અરજીઓ આલવાથી પણ કોઈ અધિકારીઓ અમારી અરજીને કોઈ ધ્યાન આપતા નથી। મરણના દાખલા, બોયદરી જે રીતે કાગળોમાં કે બધા ડોક્યુમેન્ટ અમે હાજર કર્યા છે પણ કોઈ અમને અત્યાર સુધી સરકારના નિયમ પ્રમાણે કોઈ રેમ રાય નોકરી મળવી જોઈએ અથવા કોઈ લાભ કોઈ મળ્યો નથી અત્યાર સુધી, અને ઘણો સમય થઈ ગયો, અત્યારે અમારી જોડે કોઈ આધાર નથી। તો એ વખતે રહેમ રાહે નોકરીની યોજના હતી, પરંતુ જે તે સમયે એ લોકોએ રહેમ રાહેની નોકરી માટે અરજી કરેલ નથી, પણ એ પછી ઉચ્ચક સહાય માટે આપણે જિલ્લા કક્ષાએ દરખાસ્ત કરીને મોકલી આપવામાં આવેલ હતી અને ત્યારબાદ નવો મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો તો મહીસાગર જિલ્લામાં પણ અંદાજિત 1.5 વર્ષ પહેલાં અહીં આગળ દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવામાં આવેલ છે। રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજસ્થાની સરહદે આવેલા જિલ્લાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે। રાજસ્થાનથી ગુજરાતમાં આવતી રતનપુર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। ચેકપોસ્ટ પર નાણાંની હેરાફેરી તેમજ દારૂ ડ્રગ્સની હેરાફેરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે। દરેક ચેકપોસ્ટ પર સીસીટીવીથી પણ બાજ નજર રખાઈ રહી છે। રાજસ્થાનની અંદરથી આવતા વાહનોના ચેકિંગ માટે તથા અસામાજિક તત્વો, નાણાંની હેરફેર, દારૂની હેરફેર તેમજ માદક પદાર્થો અને નાર્કોટિક્સના કોઈપણ પ્રકારના વસ્તુની આવન જાવન ના થાય એટલા માટે નવી દશેક ચેકપોસ્ટ શરૂ કરવામાં આવેલ છે અને તમામ ચેકપોસ્ટ કાર્યરત છે। મંદીનો સામનો કરી રહેલ મોરબી સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે। રશિયા યુક્રેન યુદ્ધના કારણે ગેસના ભાવમાં અસહ્ય વધારાથી સિરામિક ઉદ્યોગ મંદીમાં ગરકાવ થઈ ગયો છે।
જેમાંથી બહાર નીકળે તે પહેલા જ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતા વિકટ પરિસ્થિતિ છે. યુદ્ધના કારણે નિકાસ પર બ્રેક લાગી છે. 40-50 કરોડ જેટલું માસિક એક્સપોર્ટ પણ ઠપ થઈ ગયું છે. યુદ્ધના પગલે માલ ભરેલા કન્ટેનર પણ ફસાયેલા છે. બીજી તરફ વેપારીઓના પેમેન્ટ પણ ફસાયા છે. ટાઇલ્સનો માલ ઓપન ક્રેડિટમાં જતો હોવાથી હાલ વેપારીઓના અંદાજે 100 કરોડથી વધુનું પેમેન્ટ અટકાયું છે. તો આવી પરિસ્થિતિમાં સરકાર હસ્તક્ષેપ કરે તેવી સિરામિક એસોસિએશનની માંગ છે, જેથી સિરામિક ઉદ્યોગ નુકસાનીમાંથી બહાર આવી શકે. અમુક કન્ટેનર પણ પોર્ટ ઉપર ત્યાં કસ્ટમ ક્લિયરન્સ બંધ હોવાના કારણે ફસાયા છે, અને તે સિરામિક ઇન્ડસ્ટ્રીનું ઓલમોસ્ટ બધું ઓપન ગ્રેડમાં મટીરિયલ જતું હોય છે એક્સપોર્ટ માર્કેટમાં પણ. એટલે ઇઝરાયલમાં પણ જે ઓપન ગ્રેડમાં જતું હોય એટલે પેમેન્ટ પણ 125 કરોડનું ફસાયેલું છે. આની અંદર તો એવી અમારી માંગણી છે સરકારશ્રી પાસે કે જે કસ્ટમ ક્લિયરન્સમાં જે અમારા કન્ટેનર ફસાણા છે તે ક્લિયર થાય, અને અમારે ઓપન ક્રેડિટમાં મટીરિયલ જતું હોય છે એક્સપોર્ટમાં, તો એ પણ પેમેન્ટ અહીંયા ફસાયેલું છે, આમાં સરકાર મદદરૂપ કરે એવી અમે આશા રાખી છે. રાજકોટમાં પિતા પુત્રીના સંબંધોને શણસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માતા કામે ગઈ અને સાવકા પિતાએ 11 વર્ષની દીકરી પર નજર બગાડી, અડપલા કરી અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો. પરિણીતાએ પોતાના પતિ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. એકાંતનો લાભ લઈને એમના જે બીજા પતિ છે બલદાવ બરાર, એને એમની પુત્રી 11 વર્ષની છે એમની સાથે શારીરિક અડોપલા કરેલા અને શારીરિક સંબંધ રાખેલો, જેના કારણે 376 મુજબનો ગુનો આજી ડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પકડી લેવામાં આવ્યો.